ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુઆઉ ગામની તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તારની મુલાકાત લઈ પૂરપીડિતો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો મેળવી ગ્રામજનોની તકલીફ સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળી હતી. તમામ નાગરિક ને નુકસાન આપે સરકાર આવે એવી અમારી તણાઈ ગયા છે અને બધાને સહાય મળે એવી અરજ છે. અને ઘણી ધાર્મિક જગ્યાઓ છે એનું નુકસાન પૂર વર્ષને દિવાલો તૂટી ગઈ છે. તારા થઈ જઈ ગઈ એનું કોઈ જેટલું બને એટલું જલ્દી તમને સાહેબ એવું પૂછે તમારી પાસે ગાયું કેટલી હતી? સાહેબ એટલે જ આવ્યા છે બધું સરળ કરવા. અને બીજો નંબરમાં અમને ફોરેસ્ટના પારાના હિસાબે અમારું ગામ ડૂબમાં ગયું છે. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતાં પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજકુમાર, કમિશનર વિજય ખરાડી, કલેક્ટર સૌરભ પારધી વગેરે પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી જામનગર કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાકીદે નુકસાનીનો સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની ઘોષણા કરી હતી. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિની આફતમાં કુલ 4,500થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું. 150 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 10,000 લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આફતના સમયમાં તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટને સંતોષકારક ગણાવ્યું હતું. જામનગર જિલ્લામાં વરસાદ પડવાથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને સરકારી તંત્ર એટલે કે કલેક્ટરની ટીમ અને કમિશનરની ટીમે સાથે પોલીસ તંત્ર ખડે પગે ઊભું રહી અને જે રીતની કામગીરી કરી છે એ ખૂબ સારી રીતે લોકો એમનાથી સંતોષ છે એટલે એનાથી મને પણ સંતોષ છે કે ભાઈ પબ્લિકને સંતોષ એટલે એ મારો સંતોષ છે. સૌથી પહેલાં તો ગ્રામ્યમાં જે વરસાદની પરિસ્થિતિના કારણે 4,760 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. 144 જણાને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે પ્રાથમિકતા જે જોતા 41,000 હેક્ટર જમીનને અત્યારે નુકસાન દેખાઈ રહ્યું છે. બધી જુદી જુદી ટીમો બનાવીને સફાઈ આરોગ્યની ટીમ સર્વેની ટીમ બધું બનાવી અને કામકાજ અત્યારે શરૂ કરી દીધું છે. જે વીજળી ગઈ છે 84 ગામોમાં એ કાલ સાંજ સુધીમાં લગભગ 100% વીજળી ચાલુ થઈ જશે. શહેરમાં પણ એ જ રીતે નીચાણવાળા અમુક ભાગોમાં જે રેસ્ક્યુની ટીમ સાથે 724 જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને 1,146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ 10,000 ફૂડ પેકેટ બનાવી અને દરેક જણને પહોંચતા કર્યા છે. અને અહીંયા પણ ખૂબ સારી કમિશનરની ટીમે પણ ખૂબ સારી રીતે કામ કરી અને સફાઈ અને આરોગ્યની ટીમ સાથે રહી અને જેટલું બને એટલું ઝડપથી આ સફાઈ થઈ જાય અને ક્યાંય રોગચાળો ના ફેલાય. પશુધનને પણ ખૂબ મોટું નુકસાન અનિમય થયું છે. ખેતીની સાથે સાથે
એનો પણ સર્વે કરવાનું કીધું છે, એનો પણ સર્વે થઈને આવશે એટલે એની પણ જે સરકારી રીતે જે મદદ પહોંચાડવાની છે એ પહોંચાડીશું અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે એટલે જોઈએ કે ભાઈ આજે આજની જ શક્યતાઓ છે ને, આજની જ શક્યતાઓ છે કે ભાઈ સાંજે 8 વાગ્યા પછી હજુ વરસાદ પડે તો એ બધું જોતા સર્વે ને બધું કરી અને ફરીથી જેને પણ જે નુકસાન થયું છે એને ખૂબ સારી રીતે સરકાર મદદ કરી અને ફરીથી જનજીવન રાબેતા મુજબનું થાય એનો જેટલો બને એટલો ઝડપથી પ્રયત્ન કરીશું, મોકલી દઈશું જેથી કરીને ખૂબ રસ્તાઓ પણ કીધું છે કે જેટલું બને એટલું, એટલે એકાદ દિવસમાં હજુ વરસાદ જો નહીં આવે તો કાલે કે પરમ દિવસ બધું રાબેતા મુજબનું થઈ જશે. હજુ સર્વે આવે પછી શું કરી શકાય કેવી રીતે કરી શકાય એ તમને સરકારમાંથી જાહેરાત. ભલે, થેન્ક યુ. પછી સર્વે પછી.